નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોરોનાની મહામારીમાં દર્દીની ખડે પગે સેવા કરનાર અમદાવાદ સહિત રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજોના 2000થી વધુ જુનિયર ડોક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, ત્યારે બીજી તરફ સરકારે જુનિયર ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશો જારી કર્યા છે. છતાં જુનિયર ડોક્ટરો હડતાલી યથાવત રાખવા મક્કમ છે, જેથી જુનિયર ડોક્ટરો અને સરકાર આમને સામને આવી ગયા છે. રિપોર્ટ મુજબ સિવિલ હોસ્પિટલના પણ જુનિયર ડોક્ટરો 5 દિવસથી હડતાલ પર છે, જેને લઈને આજે હડતાલના 5મા દિવસે ડોક્ટરોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો, જેમાં અનેક ડોક્ટરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. ઉપરાંત ડોક્ટરોએ કહ્યું છે કે બપોર સુધી માંગણી પૂરી ના થાય તો કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ પણ સરકારને પરત આપીશું. આ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ડોક્ટરો સરકાર સામે સહેજ પણ ઢીલ છોડવા તૈયાર નથી. આ અંગે વધુ જાણકારી આપીશું, પરંતુ તે પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોયા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઈક ફોલો અને શેર કરો. અહેવાળસાર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર 5 દિવસથી હડતાલ પર છે, ત્યારે જે હડતાલના 5મા દિવસે ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરોએ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કર્યું હતું. એટલું જ નહીં, ડોક્ટરોએ તેમને આપેલા મેડલ સર્ટિફિકેટ બપોર સુધી તેમની માંગણીનો સ્વીકાર ન થાય તો પરત આપવાની તૈયારીઓ પણ દર્શાવી છે. જુનિયર ડોક્ટર ઉમાને જણાવ્યું હતું કે આજે હડતાલનો 5મો દિવસ છે, ત્યારે અમે હડતાલ હજુ પણ યથાવત રાખવાના છે. હડતાલ હોવા છતાં કાલે ઓર્ગન ડોનેશનમાં અમારી જરૂર હતી, હડતાલના સમયે પણ અમે કામ કરીને માનવતા દાખવી છે. તમને જણાવી દઈએ કે આજે 5મા દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું હતું, જેમાં અનેક ડોક્ટરો જોડાયા હતા. આજે બપોર સુધી સરકાર દ્વારા નિવારણ નહીં આવે તો અમને અપાયેલા કોરોના વોરિયર્સનું સર્ટિફિકેટ અમે સરકારને પરત આપી દઈશું. રિપોર્ટ મુજબ જુનિયર ડોક્ટરોની હડતાલ છતાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપીડી સહિતની સેવાઓ યથાવત છે, પણ 45% પ્લાન્ડ સર્જરી રદ કરવાની ફરજ પડી છે. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા સિનિયર ડોક્ટરોની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ગોઠવાઈ છે, કારણ કે સિવિલમાં દરરોજ વિવિધ વિભાગોને મળીને 68 થી 70 સર્જરી થતી હોય છે, પણ હડતાલને કારણે પ્લાન્ડ સર્જરી રદ કરાતા 38 સર્જરી થઈ છે. જોકે ઇમરજન્સી અને ઓપીડી સેવાઓની રૂટીન પ્રમાણે ચાલી રહી હોવાથી ઓપીડીમાં કોઈ ઘટાડો થયો નથી, અને એનેસ્થેસિયા ની ટીમ ઓછી હોવાથી પ્લાન્ડ સર્જરી રદ કરી છે, તો રોજના 60 થી 70 સર્જરી થતી હોય છે, જે ઘટીને 38 પર પહોંચી છે. તમને જણાવી દઈએ કે કોવિડ સમયમાં દર્દીનો ભારે ઘસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો. MD, MS અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળામાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે 1 મહિનાની ડ્યુટી અને 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઈ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હળધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા 3 દિવસથી ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.